નમસ્કાર, મુદ્દાની વાત સાથે હું છું કિશન કાટેલિયા અને હું છું દીક્ષિત ઠકરાર. આજે આપણે વાત કરીશું રૂપાલાના વર્ણ વિવાદિત વાણી વિલાસ પર. કિશન, પરસોત્તમ રૂપાલાનો વિવાદ એ હવે બંધ થવાનું નામ નથી લેતો, કારણ કે એ વિવાદ એ દિન પ્રતિદિન વધી જ રહ્યો છે. વિવાદમાં હવે ક્યાંક ભાવનગરના યુવરાજ પણ સામે આવ્યા છે અને અલગ અલગ જગ્યાએથી ક્યાંક પૂતળાઓનું દહન થઈ રહ્યું છે, ક્યાંક અફવાઓનું માર્કેટ પણ ગરમ છે. ભારતીય જનતા પાર્ટીએ તમામ અફવાઓનું ખંડન પણ કરી દીધું કે રાજકોટથી પરસોત્તમ રૂપાલા જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રહેશે. એક તરફ ભાવનગરના યુવરાજે કીધું કે સમાજની સાથે છું, મારો સમાજ જે કહેશે એ કરવા તૈયાર છું. કિશન, આવા સ્ટેટમેન્ટ તમામ જગ્યાએ જોવા મળી રહ્યા છે. તમે તે લાલ બાપુનું સ્ટેટમેન્ટ હોય, યુવરાજનું સ્ટેટમેન્ટ હોય કે કોઈ પણ જગ્યાએ હોય, પરંતુ ક્યાંક ક્ષત્રિય સમાજમાં એકતા છે તે જબરજસ્ત રીતે દેખાઈ રહી છે. એક આખે કોઈ જૂથ છે જયરાજસિંહ સહિતનું કે જે જૂથ રૂપાલાના નિવેદનને સમર્થન નથી કરતું, પરંતુ મોટું મન રાખીને માફ કરવાની વાત કરે છે. બિલકુલ, અને આ તમામ મુદ્દાઓને લઈને આજે મુદ્દાની વાતમાં મહાચર્ચા કરીશું. તો રૂપાલા, રાજપૂત અને રોસ આ તમામની વચ્ચે મહત્વના સમાચાર. આજનો દિવસ તો જબરજસ્ત ઘટનાક્રમ રહ્યો અને બઝર પણ વાગી ગયું છે, કારણ કે પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને સૌથી મોટા સમાચાર ગુજરાતના રાજકારણમાં આજનો દિવસ પણ પરસોત્તમ રૂપાલાના નામે જ રહ્યો. આજે સવારે પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવાની જબરજસ્ત અફવા ઉડી, અને અફવા એવી પણ ઉડી કે પરસોત્તમ રૂપાલાની જગ્યાએ મોહન કુંડારિયા કિશનના બેઠક પરથી ચૂંટણી લડશે. બિલકુલ, અને રાજકોટ બેઠકને લઈને પરસોત્તમ રૂપાલાએ કીધું કે હું આશ્વસ્થ છું. મોહન કુંડારિયાને ટિકિટ મળવાની વાતને પરસોત્તમ રૂપાલાએ અફવા ગણાવી. મોહન કુંડારિયા ડમી ફોર્મ ભરશે એવું પરસોત્તમ રૂપાલાએ કહ્યું. બિલકુલ, તો એક ડેમેજ આજે સવારથી કિશન થઈ ગયું હતું કે રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર બદલાશે આવી સતત વાત થઈ, પરંતુ રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા એક નિવેદનના કારણે સમગ્ર ગુજરાતમાં જે ચર્ચા ઉડી ત્યારે મહત્વની વાત છે કે હું મારી ટીમને કહીશ કે પરસોત્તમ રૂપાલાએ આજે શું કહ્યું તે સંભળાવે, કારણ કે તે ખૂબ જરૂરી છે. કારણ કે રૂપાલાએ આજે પોતે એકદમ આશ્વસ્ત ગણાયા અને એવું પણ કહ્યું કે આ બેઠક પરથી ચૂંટણી હું જ લડવાનું છું, ત્યારે પરસોત્તમ રૂપાલાએ આજે શું કહ્યું આવો તે સાંભળીએ. ઉમેદવારોને પસંદ કરવાના અધિકારો પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડને છે, એની અંદર ફેરફારો કરવાના અધિકારો પણ પાર્લામેન્ટરી બોર્ડને છે. એ અહીંયા કોઈ અટકળો કરવાની ના હોય, કોઈ એના અધિકૃત વક્તવ્યો સિવાયની વાતોમાં ક્યાંય ફેલાવવું ન જોઈએ. આજ પહેલી તારીખ છે એટલે એમાં આજે તો પડવું જ નહોતું. મેં તો મારું સ્ટેન્ડ ડે ફર્સ્ટ ક્લિયર કરી દીધું હતું. મારીથી જે શાબ્દિક ભૂલ થઈ હતી મેં એની માફી મીડિયાથી પણ માગી લીધી હતી અને ક્ષત્રિય સંમેલનની અંદર જઈને રૂબરૂ પણ માગી લીધી હતી. એ વિષય મારી દ્રષ્ટિએ પૂરો થઈ ગયેલો છે અને મને ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ આ અંગે હૈયાધારણ આપી લીધી, અને એ વિષયને લઈને એમણે મારી પાસે માંગણીઓ ના કરી હોય, એમણે પાર્ટી સામે માંગણીઓ રાખી હોય. એ સમાજ અને પાર્ટી વચ્ચેનો વિષય છે, એમાં હું કંઈ કોમેન્ટ કરી અને વધારાનું કશું કરવાના મતનો નથી. એ એમના નિવેદનો છે, મેં કહ્યું ને કે એ વિષય હવે મારે વધારે કોમેન્ટ કરીને એ વિષયમાં હું કશું કહેવાના મતનો નથી. તો રૂપાલા, રાજપૂત અને રોસ આ તમામ મુદ્દે આજે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે રાજદીપસિંહ ગોલ જોડાયા છે, સક્રિય આગેવાન છે અને પરસોત્તમ રૂપાલા સમર્થક જૂથમાંથી આવે છે. સાથોસાથ આપણી સાથે આજે તૃપ્તિબા પણ જોડાવાના છે, રાજકોટથી રાજકીય વિશ્લેષક જગદીશ મહેતા પણ આપણી સાથે, તમામ લોકો જોડાવાના છે. રાજદીપસિંહ ગોલ, સમાજની અંદર બે મત, એક મત માફ કરી દો અને બીજો મત કે રૂપાલાને બદલી નાખો. રૂપાલા સાહેબને માફ ના કરવા જોઈએ, અને બીજી બાજુ ઘણા લોકો એવું બી કહે છે કે ભાઈ રાજપૂતોએ ઘણી વાર ઘણા લોકોને કોઈ વાતના લઈને મિસ્ટેક થઈ હોય, કંઈ ભૂલ થઈ હોય, ગંભીર ભૂલ થઈ હોય તો બી સામેથી આવીને માફી માગે તો બી એ માફ કરી દેતા હોય છે. અને આ રૂપાલા સાહેબે હવે માફી માગી છે તો હવે ચૂંટણીના કંઈ બહુ દિવસો બાકી નથી રહ્યા. હવે રૂપાલા સાહેબને એક મોટું મન રાખીને હવે રૂપાલા સાહેબને માફ કરી દેવા જોઈએ. બાપુએ બાપુના ત્યાં ગયા હતા, લાલ બાપુના ત્યાં બી એમને ક્ષમા માગી, એમને એમનાથી ભૂલ થઈ, એમને સ્વીકાર્યું અને એમને
સોશિયલ મીડિયા થ્રુ અને માફી આપી શકે એવી ભૂલ છે. માફી આપીને એક રાજપૂત સમાજ એક સારું ઉદાહરણ બેસાડે કે ભાઈ અમે ઘણી વાર રાજપૂત સમાજે મોટું દિલ રાખીને મોટું મન રાખીને ઘણા લોકોને માફ કર્યા. વાત એ છે મોટું દિલ મોટું મન. તમારા સમાજના અનેક આગેવાનો એવું કહે છે કે આ શબ્દ માફીને લાયક જ નથી. તમે જયરાજસિંહ જાડેજા હોય, કિરીટસિંહ રાણા હોય, આ તમામ લોકો એવું કહે છે કે માફી આપી દેવી જોઈએ. તો એક જ સમાજમાં બે ભાગ કેમ રાજદીપ? અલગ હોય છે. હવે ધારો કે એક વ્યક્તિએ હવે એમ કીધું કે હું આ એક પક્ષમાંથી હું રાજીનામું આપું છું, હું એમના સામે વિરોધ કરીશ, ગુજરાતમાં ફરીશ, પણ એનું એના એ વાતને ક્યાં લાગે વળજે? ભાઈ પહેલાં તમે પાર્ટી સાથે જોડાયેલા હતા. ના ના ના, એ વ્યક્તિ અમુક વ્યક્તિઓ છે એની વાત હું કરું છું કે એને પાર્ટીને ક્યાં જોડવાની વાત છે? આ એક સમાજની વાત છે. સમાજની વાત સમાજમાં રાખો અને આગેવાનો જે નિર્ણય લેવાય. તૃપ્તિબા રાવલ જોડાય છે. તૃપ્તિબા, રૂપાલાજીના સમર્થનમાં પણ લોકો આવી રહ્યા છે અને સક્રિયાણીઓ અને સક્રિય સમાજમાં ઘણા બધા લોકોને એવું છે કે ભાઈ માફી નહીં, ઉમેદવાર બદલવાની માંગ સાથે અડગ છો. તમે હજુ પણ માફી આપવાના મતમાં છો કે માફી આપવાના મતમાં નથી? બિલકુલ, હું હજી પણ માફીના મતમાં નથી. માફી ત્યારે હોય જ્યારે એનું પ્રયાસચિત હોય. એટલે અમારી તો એક માંગ છે કે રૂપાલા સાહેબને માફી એક શરત જ આપવામાં આવે કે આ લોકસભાની આ સીટ એક જતી આ કરે. અને એના પછીનું, હું તો રૂપાલા સાહેબનું 70 વર્ષનું અત્યારે ઉંમર છે અને અગર બીજેપીનું જૂના જોગીને નિકાળોવાળું મુહિમ જો બંધ થઈ ગયું હોય અને તો રૂપાલા સાહેબને 5 વર્ષ પછી અથવા મારા નેક્સ્ટ કોઈ પણ ઇલેક્શનમાં કદાચ એમને ટિકિટ આપવામાં આવે છે તો અમે એમનો ત્યાં વિરોધ નહીં કરીએ. પણ આ સત્તમાં હવે તો સ્વાભાવિક સવાલ છે અને ટિકિટ ન મળવાથી રૂપાલા સાહેબનું રાજકારણ પૂરું કરી દેવાથી રાજપૂત સમાજને ક્ષત્રિય સમાજને કેમ સંતોષ મળશે? રૂપાલા સાહેબે 2 વખત માફી માંગી, વિડીયો આવ્યા બાદ તુરંત માફી માંગી લીધી હતી, ત્યારબાદ ગોંડલ જઈને પણ માફી માંગી લીધી. બિલકુલ, આપે કદાચ મારી વાતને અલગ રીતે લીધી. રાજકારણ પૂરું કરવાની વાત જ નથી. હું આપને એમ બોલી કે 70 વર્ષનું આયુષ્ય છે અને જૂના જોગીવાળું જે બીજેપીની નીતિ છે જો એ કન્ટિન્યુ ન કરે અને જો રૂપાલા સાહેબને ભવિષ્યમાં ટિકિટ આપે ત્યારે અમે એમનો વિરોધ નહીં કરીએ. પણ આ સીટ પૂરતો અમારો એમનો વિરોધ છે. બીજું, માફીની વાત હોય તો માફી કોઈ પણ ક્ષણે, ત્યારે આપ જે પહેલી માફી છે, આપણે બહુ ડિબેટ આની બધી થઈ છે, છતાંય હું કહું કે પહેલી માફી હતી કે એમણે એવું કીધું હતું કે રાજપૂત સમાજનું દિલ દુભાયું હોય તો હું માફી માંગું છું. અને બીજી ટિકિટમાં, બીજા માફીમાં એવું હતું કે પાર્ટીને મારા લીધે નુકસાન થયું છે તો પાર્ટી માટે થઈને એમની માફી માંગી હતી. બંનેમાંથી કોઈ ક્ષણે એમને પોતાના આત્માને કે મારાથી આવી ભૂલ થઈ ગઈ, મારાથી આવું ન બોલાવવું જોઈએ, અને એવી કોઈ માફી હતી જ નહીં. ત્રીજી વાત એ કે આજે પણ એમને જ્યારે એક મીડિયા કોન્ફરન્સ કરી હતી, મીડિયા કોન્ફરન્સ પતી પછી એ ઓફ કેમેરા એમણે જે એક સ્ટેટમેન્ટ આપ્યું કે આમાં જ્યારે મીડિયાકર્મી જે કહ્યા હતા ત્યારે, અને મીડિયાકર્મીને પૂછ્યું, મારે તમને બધાને પૂછવું છે કે આમાં તો વળી એવું શું હતું કે આટલું બધું લીધું? એટલે વાત એ છે કે એટલે એમણે એવું કીધું કે આમાં એવું કંઈ હતું નહીં. એટલે એમને કોઈ પણ જગ્યાએ એવું નથી લાગ્યું કે આ પ્રશ્ન ખરેખર સંવેદનશીલ હતો. એમને કોઈ જગ્યાએ એવું નથી લાગ્યું કે હું જે કંઈ બોલ્યું. અને હું આપને કહેવા માંગી છું કે મામલો હવે ક્યાંક, અમે અમારા રજો મામલો હવે ક્યાંક સમાજમાં પણ અંદરોઅંદર વિખવાદ ઉભો કર્યો છે. જયરાજસિંહ જાડેજાએ તમામ સક્રિય આગેવાનોને એક મંચ પર ભેગા કરવાનો પ્રયત્ન કર્યો, મીટિંગ પણ થઈ, એમને કીધું કે બસ અહીંયા હવે બધું જ પૂર્ણ થાય છે. ત્યાંથી પૂર્ણ ન થતા વિવાદ વધુ આગળ જાય છે અને આજે જયરાજસિંહ જાડેજાના પણ પોસ્ટર લાગે છે. જયરાજભાઈના જો આપને એક વાત કહું, જયરાજસિંહભાઈ અમારા પરિવારના, અમારો જ પરિવાર છે, અમારા જ ભાઈઓ છે. અને જયરાજસિંહભાઈ નહીં, ત્યાં જે કોઈ પણ હાજર હતા એ અમારા છે. કિરીટસિંહભાઈ હોય, મહેન્દ્રસિંહભાઈ હોય, કે શ્રી દેવસિંહજી હોય, આ બધા જ અમારો જ પરિવાર છે. એટલે આમાં કંઈ ફાટા પાડવાનો વાત નથી. જે આ પોસ્ટરોનો વાત કરો છો તો એ કોઈ પણ બધા વ્યક્તિગત વિરોધ છે એનો, સમાજનો. હું આજે સંકલન સમિતિની જે 90 સંસ્થા છે એની મહિલા પ્રમુખ તરીકે હું આપને આ કહું કે અમારી અંદરોઅંદર કોઈ પણ ફાટા નથી. જયરાજસિંહભાઈનો જે પ્રયાસ હતો, સ્વાભાવિક છે કે એક પાર્ટી સાથે જોડાયેલા છે, એક પ્રોટોકોલમાં, એક વિચારધારા,
એટલે પાર્ટી પાસે આવા જયારે પ્રશ્ન આવતો હોય, પાર્ટીને નુકસાની થતી હોય, ત્યારે સ્વાભાવિક છે કે જે તે સમાજના વ્યક્તિઓ સાથે મળવાની વાત કરે એનું એક બે સમાજ અને પાર્ટી વચ્ચે આનું જે કઈ છે સમાધાન થઈ જાય એવી એમને કોશિશ કરેલી, અને જયરાજભાઈ એમના રાજકીય હોદ્દા પ્રમાણે એમને એવી કોશિશ કરી. પણ એ જે મિટિંગ હતી એ મિટિંગ માત્ર જે રાજપૂત સમાજના જે રાજકીય કક્ષાના નેતા હતા એ મિટિંગ હતી. જે સંકલન સમિતિની 90 સંસ્થાઓ છે એના જે પ્રતિનિધિત્વ છે, જિલ્લા કક્ષાની જે સંસ્થાઓ છે એના પ્રતિનિધિત્વ હતા નથી આમાં. બીજી વાત છે કે માત્ર આ ગુજરાતના રાજપૂતોનો પ્રશ્ન નથી. આપે કદાચ જોયું હશે આજે ઘણા બધા નિવેદનો જે આપણા આખા ભારત વર્ષના જેટલા પણ રજવાડા હતા ત્યાંથી નિવેદનો આવી રહ્યા છે. એમના લેટર પેડ પર ભી એ લોકો મોકલી રહ્યા છે કે અમે આ વસ્તુ, અમને આ દુઃખદ છે અમારી માટે, અમારા ઇતિહાસ માટે. બિલકુલ, રાજદીપ બેન કહી રહ્યા છે કે રૂપાલા સાહેબ ને પછી ટિકિટ આપજો. બિલકુલ બેન, તમારી પાસે પણ આવ્યું, પરંતુ રાજદીપ બેન એવું કહી રહ્યા છે કે પછી ટિકિટ આપી હોય તો આપજો, પરંતુ આ વખતે તો સમાધાન એક જ મુદ્દો કે રાજકોટ થી રૂપાલાની જગ્યાએ બીજા ઉમેદવાર આવે. ચૂંટણી સંખના તમે ફૂંકાઈ ગયું છે. હવે મારું પર્સનલી માનવું એવું છે કે ભાઈ હવે ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. હવે રૂપાલા સાહેબે 2-4 વાર માફી માગી, એમને લાલબાપુના ત્યાં જઈને બી શીશ ઝુકાવીને માફી માગી. બેન જે રીતે કેમેરા ઓફની વાત કરે છે કે ભાઈ એ રીતે મને બી એક 2-4 જણાનો ફોન આવ્યો અને કીધું કે ભાઈ કે રૂપાલા સાહેબના દિલથી એમનું દિલ ઘણું એ થયું છે કે ભાઈ મારાથી કઈ રીતે આ રીતનું જે નિવેદન છે કેવી રીતે અપાઈ ગયું. ના, હું યોગ્ય નથી માનતો. એમને ગંભીર ભૂલ કરી છે. ના, એના માટે હવે રૂપાલા સાહેબ ગંભીર. હા, નિવેદન બહુ ગંભીર છે. ના અપાય. હું બી એક સમાજમાંથી, એક સમાજનો દીકરો છું. હું મારે બી સમાજ સાથે ઊભો જ રહેવું પડે. એટલે પણ હવે આ ઇલેક્શન છે, પ્લીઝ આ ઇલેક્શનના તમે એ રીતે ના લે. ના, ઘણી વાર એવું નથી હોતું કે ઘણી વાર રાજપૂત સમાજના લોકોએ ઘણા લોકોને ગંભીર ભૂલ હોય કે નાની ભૂલ હોય કે મોટી ભૂલ હોય, પણ સામે આવીને સમાયાતના માગે તો ઘણી વાર ભૂલ જતી કરી છે. તો આ રીતે બી એક ભૂલ જતી કરો અને રૂપાલા સાહેબને સપોર્ટ કરીને, મારું માનવું એવું કે સપોર્ટ કરીને એમને અહેસાસ અપાવવો પડે કે ભાઈ ના, રાજપૂત સમાજ તમારા, તમે ભૂલ કરી હતી તો બી તમને માફ કરીને તમારી સાથે ઉભો રહ્યો, એ બી એક ઉત્તમ દાખલો બેસાડો. આમાં રાજકીય લઈ જ ના જશો. કીધું કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા જ છે. પરસોત્તમભાઈએ પણ કહ્યું કે હું નથી બદલાવાનો, અને રામ મોકરિયાએ પણ કીધું અને પરસોત્તમ રૂપાલા. પરંતુ કિશન, તે પહેલા મહત્વના સમાચાર એક બાદ એક જબરદસ્ત આવી રહ્યા છે. મારી ટીમને કહીશ કે યુવરાજનું નિવેદન છે, ભાવનગરના યુવરાજ, એ નિવેદન પણ આપણે લોકોને સંભળાવશું, કારણ કે તે નિવેદન પણ ખૂબ મહત્વનું છે. કારણ કે એક બાદ એક મોટા સમાચાર અને ફરીથી કિશન જે કહેતા હતા એ જ બજર, કારણ કે પરસોત્તમ રૂપાલાનું જે સ્ટેટમેન્ટ હતું તેને ઘણા લોકોએ નિવેદનો આપ્યા હતા. ત્યારે શું કહ્યું હતું ભાવનગરના રાજવીએ, કારણ કે બેને ઉલ્લેખ કર્યો તે આપણે સાંભળીએ. માનનીય પરસોત્તમ રૂપાલા સાહેબ એક સિનિયર સિટીઝન છે, કેન્દ્રીય મંત્રી છે, અનુભવી વ્યક્તિ છે. હું અન્ય કાર્યક્રમોમાં, સામાજિક કાર્યક્રમોમાં એમને મળ્યો છું, અને જ્યારે પણ એમને મળ્યો છું એમને મારા પૂર્વજો પ્રત્યે, રાજપૂત સમાજ પ્રત્યે સારી વાત જ કરી છે. તો હું પોતે આશ્ચર્યચકિત હતો જ્યારે મેં આવા શબ્દ એમનેથી સાંભળવામાં આવ્યા. અને જે બે શબ્દ છે, બેટી અને રોટી, હું રૂપાળા સાહેબ અને ભાવનગર જ નહીં પણ દેશના તમામ નાગરિક જે આપના ચેનલ દ્વારા સાંભળે છે એમને એટલું જ કહીશ કે આપના ઘરમાં ખાવા માટે રોટી અને આપના ઘરમાં સુખી, સુરક્ષિત અને સલામત બેટી એટલે હતી, કારણ કે રણભૂમિમાં, યુદ્ધ ભૂમિમાં રાજપૂતો, મહારાજાઓ પોતાનું બલિદાન આપતા હતા. એટલે તો રૂપાલા સાહેબથી આશા છે આ કોઈ દિવસ ભૂલે નહીં અને આ યાદ રાખે. અને આવા શબ્દો માફ કરવા લાયક છે કે નહીં એ હું નથી કહી શકતો, કારણ કે માફી આપવા વાળો હું નથી, એ ઉપરવાળો મહાદેવ છે. બિલકુલ. તો આપણી સાથે જગદીશ મહેતા પણ જોડાઈ ગયા છે. જગદીશભાઈ, હમણાં જ મેં હેડલાઇન વાંચી જેમાં તમે લખ્યું છે કે 1-2-3, પરંતુ ટિકિટ તો કપાશે. જગદીશભાઈ, આ એપ્રિલ ફૂલ હતું કે પછી ખરેખર ટિકિટ કપાશે? જુઓ, એ સમાચારની શરૂઆતમાં જ મેં લખ્યું છે કે આ એપ્રિલ ફૂલ નથી, પાવરફુલ ન્યૂઝ છે.
એટલે અને અમસ્તુ પણ એપ્રિલ ફૂલ જે છે એ આ સેન્સમાં આટલી ગંભીર મર્યાદામાં લખાય નહીં. આ અમને મળેલા દિલ્હીથી મળેલા ગંભીરપણે જેને અત્યંત વિશ્વસનીય વર્તુળો કહી શકાય એની પાસેથી મળેલી વિગતો છે અને એમાં સ્પષ્ટ વિગતો છે. એટલું જ નહીં, ખાલી જેને હવે બદલાવવામાં આવવાના છે એમાંના બે ઉમેદવારો તો ત્યાં પહોંચી ચૂક્યા છે દિલ્હીમાં. આજની તારીખે ટેલી કરી શકાય એમ છે. બના સાબરકાંઠાના જે છે એને ત્યાં બોલાવી લેવામાં આવ્યા છે બધા ડોક્યુમેન્ટ સાથે, અને એવા જ ડોક્યુમેન્ટને સાથે મોહનભાઈ કુંડારિયાને પણ ત્યાં બોલાવી લેવામાં આવ્યા છે અને ડોક્યુમેન્ટ રજૂ કરવા દેવાની વાત કરવામાં આવી છે જે અપેક્ષિત છે. હા, એમાં એક ટેકનિકલ એરર અત્યારે પરસોત્તમભાઈ રૂપાલા એમ કે છે કે જે ડમી તરીકે જેને ભરવાનું હોય એને પણ બધા ડોક્યુમેન્ટ સબમિટ કરવાના હોય છે. એગ્રી, કાંઈ વાંધો નથી. અને આપણે કોઈ ઈચ્છા નથી કરતા, આપણી સ્વયં મારી કે અમારા પ્રેસની કે બીજા કોઈની કે પરસોત્તમભાઈને કોઈ ટિકિટ ન મળે. હું તો કહું ભગવાન એને સુખી રાખે ને જીતાડે. પણ સવાલ એ છે, ઓબ્વિયસલી એટલે જ હું કહું છું કે એવું કોઈ ન માને કે તમારી આ અપેક્ષા છે, પરંતુ છાપાનો કે એક મીડિયાનો ધર્મ શું છે કે જે વિગતો તમને આધારભૂત રીતે મળતી હોય એ વિગત ઓબ્વિયસલી જેને તમે અત્યારે બજર દબાવો છો, અમારી ભાષામાં અમે એક્સક્લુઝિવ કહીએ છીએ, જે તમારે ત્યાં વગડે છે ઉપર ટ્યુનિંગ વાળું અને નવા નવા સમાચાર તમે આપો છો એના જેવી આ વાત છે કે ત્રણ બેઠકની અત્યારે બદલાવાની વિચારણા ગંભીરપણે ચાલી રહી છે. એટલું જ નહીં, લગભગ બદલાવાનું ફાઇનલ થઈ ગયું છે ને બે દિવસ પછી જાહેર થશે. અચ્છા, એને મળતા બધા પાછા આમ તમે જુઓ તો તાણાવાળા મળે છે. શું મળે છે? બે દિવસમાં પરસોત્તમભાઈ રૂપાલાને દિલ્હી બોલવામાં આવ્યા છે. દિલ્હીમાંથી પણ કહેવામાં આવ્યું છે, બધી ચેનલમાં પણ આવ્યું છે અને ગઈકાલથી પણ કહેવામાં આવ્યું છે. આજે પરસોત્તમભાઈએ ના પાડી એ જુદી ઘટના છે, પરંતુ એના જે પીએ છે આમ જુઓ તો અત્યારે એનું જે આખું પ્રચાર તંત્ર સંભાળી રહ્યા છે એણે અને ભારતીય જનતા પાર્ટીના રાજકોટના જે પ્રવક્તા કહી શકાય એણે પણ કીધું છે કે બે દિવસ તો પરસોત્તમભાઈ નથી નથી નથી. તો એ શું સૂચવે છે? નંબર વન. નંબર ટુ, પ્રેસ કોન્ફરન્સમાં પણ પરસોત્તમભાઈ રૂપાલાએ એવું પાછું કીધું ખરું કે આ બધી જે બાબતો છે, વાતો જે આવી રહી છે કે મારી જગ્યાએ મોહન કુંડારિયાને મૂકવામાં આવે, આમ તેમ આ નિર્ણય પાર્લામેન્ટરી બોર્ડનો છે, મારો નહીં, એમ કહીને એણે એક બારી રાખી. નહીતર તો એ છાતી ઠોકીને એમ ન કે કે હું આજે જ તમને કહી દઉં છું થડમ થડા 56 ની છાતી સાથે, જગદીશભાઈ ભાજપમાં કોઈ છાતી ઠોકીને કહી શકે ખરા? કોઈ નથી લડવાનું. ભારતીય જનતા પાર્ટીમાં છાતી ઠોકીને કોઈ કહી શકે ખરા? જો આ સ્થિતિ નિર્માણ ન થઈ હોત, જે અત્યારે જેની આપણે ચર્ચા કરીએ છીએ એ નિર્માણ ન થઈ શકી હોત, તો છાતી ઠોકીને પરસોત્તમભાઈ તો કમસે કમ કહી શકે એવી હસ્તી તો છે જ. પરંતુ અત્યારે એટલી પ્રવાહી પરિસ્થિતિ છે કે કોઈ પણ માણસ કઈ કહી શકે એમ નથી. અને એટલે જ એને બારી પણ રાખી. મેં તમને એ કીધું ને કે એણે બુદ્ધિપૂર્વક બારી રાખી છે. પ્રશ્ન છે કે જ્યારે પરસોત્તમ રૂપાલા જેવા દિગ્ગજ ત્યાંથી લડતા હોય, જ્યાં સુધી મને છે ત્યાં ડમી ફોર્મ કોઈ દિગ્ગજ નેતા કે કોઈ એવા મોહન કુંડારિયા તમે જોવો તો એ પણ એક સંસદ પૂર્વ સંસદ સભ્ય, તો ડમી ફોર્મે હંમેશા નાના કાર્યકર્તા કે એવા વ્યક્તિઓ ભરતા હોય છે. તો મને આ થોડોક સવાલ ઉત્પન્ન થયો એટલે હું તમને બહુ નિખાલસ ભાવે પૂછું છું. ડમીમાં કોઈ મોટા ચહેરાઓની જરૂર નથી હોતી જગદીશભાઈ? હું પણ એ જ કહું છું, અમે પણ એ જ કહીએ છીએ કે આને મેકેનિઝમ કહેવાય અને આને જે અત્યારે ડેમેજ થયું છે એને કંટ્રોલિઝમ પણ કહેવાય. આ બુદ્ધિપૂર્વક ડમી ફોર્મ ભરવામાં આવે છે અને પછી કદાચિત બે વસ્તુ થશે. એક કે ટેકનિકલ એરરથી આ કદાચ પરસોત્તમભાઈનું ફોર્મ નીકળી ગયું એવું બતાવવામાં આવે, ટેકનિકલ કારણ બુદ્ધિપૂર્વકનું બતાવવામાં આવે, અને તો એમ કે સારું થયું આ ડમીભાઈ ફરાણાભાઈએ ભર્યું મોહનભાઈને ચાલુ રાખે. અથવા તો દિલ્હી ગયા પછી પરસોત્તમભાઈ પોતે જ પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને બિલકુલ એક જેને કહેવાય ને એક શાલીન રાજકારણી, પરિપક્વ રાજકારણી એવી રીતે પ્રેસ કોન્ફરન્સમાં પોતે જ જાહેર કરશે કે મારા કારણે સમૂચા ભારતીય જનતા પાર્ટી પક્ષને અહીંયા કેવળ રાજકોટ સૌરાષ્ટ્ર નહીં પરંતુ ગુજરાતથી માંડીને રાજસ્થાનથી વાયા આખા દેશમાં જો મુશ્કેલી પડવાની હોય તો બેટર છે કે હું વિડ્રો કરી લઉં, અને વિડ્રો કરી લેવામાં કંઈ વાંધો નથી, જેમ ક્ષમા માંગવામાં વાંધો નથી એમ વિડ્રો કરી લેવામાં વાંધો નથી. પક્ષને જ્યાં જરૂર પડશે ત્યાં હું મારી રીતે ભૂમિકા ભજવીશ, અને એ તો પછી વાયા રાજ્યસભા પાછા કેન્દ્રમાં જઈ જ શકે એમ છે. અને એની હસ્તી જરાય નથી એમ નથી, એનામાં કોઈ દાગ નથી. તૃપ્તિબા મારી સાથે જોડાયેલા છે. તૃપ્તિબા,
પરસોત્તમ રૂપાલાએ પણ કીધું, રામ મોકરિયાએ પણ કીધું ને રાજુ ધ્રુવે પણ કીધું કે રાજકોટથી ઉમેદવાર પરસોત્તમ રૂપાલા જ રહેવાના છે. સક્રિયો અને સક્રિયાણીઓની આગળની રણનીતિ શું? આપે ત્રણ નામ લીધા, મારી પાસે નામ નથી, પણ આખા ગુજરાતની બધા જ રાજપૂતો, બધી જ રાજપૂતાણીઓ, ભારત વર્ષના બધા જ રાજપૂતોનો એક જ સૂર છે કે રૂપાલા સાહેબ ત્યાંથી નહીં, અને જો ઊભા રહે છે તો એનું પરિણામ આખા દેશમાં અથવા બધી જ જગ્યાએ જ્યાં જ્યાં ક્ષત્રિય ઉમેદવારો છે, ક્ષત્રિય મતદારો, અને માત્ર ક્ષત્રિયો નહીં, આ સમાજ, આ દરેક સમાજનો પ્રશ્ન છે. આ નિમ્ન કક્ષાની રાજનીતિ, બહેનો દીકરીઓ પર ટિપ્પણી કરવી, અને આપ માનશો, અત્યારે મેં આપને જે માધ્યમથી કર્યું કે અહીંથી અમે 385 બહેનોની ઉમેદવારી અમે ભરવા જઈ રહ્યા છે, અને સરપ્રાઇઝિંગ વસ્તુ એ પણ છે કે અમે પોર્ટલ પર મૂકેલું હતું અને અમને બીજી જ્ઞાતિના બહેનોના પણ અમને ફોન આવેલા છે કે અમે પણ ભરશું, કારણ કે અમારો પણ પ્રશ્ન છે. આજ સવારે રાજપૂતો આટલા સક્ષમ છે, એમનો આટલો ઊંચો ઇતિહાસ છે, છતાં પણ જો આવી લાંછન એક રાજપૂતો પર લગાડી જવાની કોઈ હિંમત કરતું હોય તો કાલ સવારના અમારા ઉપર આવશે, એટલે અમારી પણ આગલી પેઢીનો આ સવાલ છે. એટલે આ આખો જ એક જુવાળ છે, જે બીજેપી કદાચ મોવડી મંડળ જે સમજી રહ્યું છે એનાથી ઘણું મોટું છે. એટલે આપ કદાચ મને 3 નામ આપો, 4 નામ આપો, કદાચ મને કે, પણ અમારી મોહિમ તો છેલ્લે સુધી ચાલુ કરશે. જે પણ યુવાઓ જે ભાઈ અત્યારે ચાલુ છે આવેદનો દેવા અથવા ચૂંટણી ટિકિટ બદલાઈ જશે તો 100% માફી, કે આમાં આચારસંહિતા છે, આમાં ટિકિટ બદલાઈ જશે તો સક્રિય સમાજ માફી આપશે? રૂપાલા સાહેબ નથી લડતા, જો આપને કહેવા માંગુ, અમારો આ બીજેપી વિરોધી કોઈ પ્રશ્ન જ નથી. રૂપાલા સાહેબ અમારું પેલું કે માછલીની આંખ ઉપર નજર હોય, ખાલી રૂપાલા સાહેબને જો આમાંથી કાઢી દેવામાં આવે, એમની ટિકિટ રદ કરે, અને ફરીથી આપની માધ્યમથી હમણાં પહેલા જે કોઈ રાજદીપભાઈ હતા, રાજદીપસિંહભાઈ, એમણે એવું કીધું કે ભાઈ રૂપાલા સાહેબનો સ્વભાવ બહુ રૂજુ અથવા સારો શબ્દ વાપર્યો, જો એટલો જ હોય, રૂપાલા સાહેબ એટલા જ સંવેદનશીલ હોય અને એમને એવું લાગતું હોય કે આટલી બધી બહેનો દીકરીઓની મારા લીધે લાગણી દુભાણી છે, ઠેસ પહોંચી છે, તો આટલા એ સંવેદનશીલ છે તો એ કેમ જતી ન કરી દે? અને જો ફરી આવે છે, તમારા જ એક બહેનનો તમને સવાલ છે કે ખરેખર રૂપાલા સાહેબ એટલા જ સેન્સિટિવ હોય તો રૂપાલા સાહેબ એવું કેમ નથી કહેતા કે અમારી ગંભીર ભૂલ થઈ છે, મોટું મન રાખીને હું ના પાડું છું. ક્ષત્રિય સમાજ નાનો સમાજ નથી, જો માફી આપનારો સમાજ છે, પરંતુ તમને પણ ખબર છે ગરમ લોહી વાળો સમાજ છે, કે જેવો અંગ્રેજો સામે પણ નતા ઝૂક્યા, જેવો મુગલો સામે પણ નતા ઝૂક્યા, રાણા પ્રતાપથી લઈ કેટલા એવા દાખલા છે, તો કેમ રાજદીપસિંહ જો ઝૂક્યા, માફી માગી, પરંતુ ક્ષત્રિય સમાજ એની માંગ પર અડગ છે કે ઉમેદવાર ન બને, તો તમને એવું લાગે છે કે પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજનું માન સન્માન જાળવવું જોઈએ, કારણ કે ભૂલ રૂપાલા સાહેબની થઈ છે? 100% રૂપાલા સાહેબની ગંભીર ભૂલ છે. મારું તમે સ્ટેટમેન્ટ સાંભળજો, રૂપાલા સાહેબની ગંભીર ભૂલ થઈ છે. પણ હવે આ તમે ઉમેદવારી કેન્સલ કરીને તમને મળશે શું? તમે એ એક વાતને અડગના રહેશો. તૃપ્તિબા તમને એક ભાઈએ સવાલ કર્યો, શું મળશે? આપણે એમને બીજી રીતે કોઈ રીતે એ આપણે કરી શકીએ છીએ, પણ આ રીતે તમે ઉમેદવારી કેન્સલ કરાવીને આ રીતે એ કરી કે અમે 100 જણા ઉમેદવારી કરવાના છીએ, એનો મતલબ શું થાય? તો શું આપનો રાદીપસિંહભાઈ આપ મને રાજીસિંહભાઈ આપ મને ખાલી એ જવાબ આપો, આપની માતા બહેનો માટે કહી ગયા છે કે રોટી બેટી વ્યવહાર આપણે કરેલો, શું કરેલો? આપ દરબારના દીકરા છો, આપ જાણો છો કે હાલની તારીખે પણ આપણા ઘરની દીકરી દેવાની હોય ત્યારે આપણે 4 પખા ઉજળા જોઈએ છીએ, કે એનું મોસાળ ક્યાં છે, એમના ઘરની બહેનો દીકરીઓનું ક્યાં લગ્ન વ્યવહાર કરેલો છે, પ્લસ એમનું કોઈ ગુનાહિત પ્રવૃત્તિ નથી, એટલે ઉજળો આજે પણ હજી આપણે જોઈએ છીએ. તો આપ તો એક રાજપૂત થઈને આ ટિપ્પણી સહી લો છો? આ ટિપ્પણી છે એમને ગંભીર વાત, એમને સ્વીકાર્યું કે મારાથી ના બોલવાના શબ્દ બોલાઈ ગયા છે, એમને માફી માગી, ક્ષમા માગી. હવે આપણે ઘણી વાર પહેલા બી આપણા લોકોએ ઘણી વાર માફ કરી દીધેલા છે, તો આ માફી માગે તો આપણે એક કામ કરીએ. જો હું કઈ રૂપાલા સાહેબનું કોઈ મને કોઈ મારા પર્સનલ એમના જોડે કોઈ વાતચીત કે હું કંઈ એમને ઓળખતો, એમ પર્સનલી ઓળખતો નથી. હા, એક નેતા છે એ રીતે ઓળખું છું, એમનું વક્તવ્ય સારું હોય છે. હા, પણ તો હવે તમે આપણે એક કામ કરીએ, એક કામ કરીએ, ના એક કામ કરીએ, અમારા બેન એ કહેતા હોય કે એ રાઇટિંગમાં લખ્યા કે ભાઈ રૂપાલા સાહેબ આ રીતની માફી માગે તો અમે માફ કરી દઈએ, તો અમે રૂપાલા સાહેબને રિક્વેસ્ટ કરીશું. ના, એ ચૂંટણીને માફીને ક્યાં લાગે વળગે? મારો પ્રશ્ન એ છે, માફ થઈ ગઈ પતિ, અને આ તો રાજપૂત સમાજની વાત છે, એટલા માટે પણ રાજપૂત સમાજમાં ઘણી જગ્યાએ બી અંદર ઘણા એવી વાતો
થાય છે કે જે રાજપૂત સમાજમાં ના થવી જોઈએ. હવે અત્યારે મારે કહીએ આ રીતે અહીંયા ગુજરાત ની ડિબેટમાં બેઠો અહીંયા બોલવાની મારે જરૂર નથી. અમારા સમાજ ની વાત છે, અમારા સમાજમાં જ રહેશે. ના, માધ્યમ બનવાની જરૂર નહીં. અમારા સમાજ ની વાત છે, અમારા સમાજમાં જ રહેશે. અને બે ને બે ચાર દિવસમાં આનું સુખદ અંત આવશે. કઈ રીતે આવશે? એ આવશે. ખાલી વાત કરું રાજીભાઈ, અહીંયા કોઈ પણ ચર્ચા. રાજદીપભાઈ, જી જી રાજદીપભાઈ, મને એક વાત કહેવી છે મીડિયાના માધ્યમથી પણ, એ કહેવી છે આપ જે કરો, જે આપ જે સ્ટેટમેન્ટ આપ્યું ને જે અત્યારે આ જાહેર મીડિયા પર, તો ખરેખર હું બહુ દુઃખદ કહું તો આપ કદાચ બહુ હાર્ડકોર બીજેપી મીન્સ કાર્યકર છો અથવા કોઈ પણ હોય. કારણ એક પણ હું ખાલી આ બેન તરીકે આપને અરજી કરું કે છે ને પાર્ટી છે ને, એ કાલે અમારે મંચ પર સરસ કીધું હતું, જે આપણી જ્ઞાતિ છે, આપણું જે લોહી છે ને એ આપણી માં છે, આપણો સમાજ છે આપણી માં છે. અને કદાચ તમે કોઈ પાર્ટીની વિચારધારાથી જોડાયેલા છે તો એ તમારી માસી છે. કંઈ પણ જિંદગીમાં કદાચ કંઈ પણ મેલા ગેલા કપડાં હશે, કાલે બહુ સરસ અમારા મંચ પરથી એક વ્યક્તિએ વરિષ્ઠ કીધું હતું કે મેલા ગેલા કપડાં હશે તો તમારી માસી તમને આગી કરી દેશે. કાલ સવારના કંઈ પણ પાર્ટીમાં આપણે જોયું છે પાર્ટી ફેંકતી આવી છે. આપણા સમાજના અહીંયા જાહેર મંચ પર આપ બોલો છો તો આપને જાહેર મંચ પરથી બી જવાબ આપો. આપણા જ વર્ષોથી પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલી વ્યક્તિઓ અત્યારે ફેંકાઈ ગઈ છે. પણ સમાજે સ્વીકાર નહીં. મને પૂરું કરી લેવા દો. આપણા સમાજ અને છતાં પણ એ બધા જ ભાઈઓ આપણી સમાજની આપણી વચ્ચે છો, એ હું ને તમે સાક્ષી છો. આપ જાહેર મંચ પરથી બોલો છો તો આ જવાબ હું એટલે આપને જાહેર મંચ પરથી આપું છું. મારામાં એટલી હિંમત છે. એટલે આપણી માં આપણને સ્વીકારશે, આપણો સમાજ તમને સ્વીકારશે. કાલે પાર્ટી કોઈ નહીં આવે. તમારા માતા દીકરીઓને અસ્મિતા માટે પણ તમે એક માણસને જો આટલું રૂપાલા સાહેબનું ખેંચીને તમે કદાચ પોતાના જ આખા અસ્મિતા, એટલે મને તો આ બહુ મોટો સવાલ ઉભો થાય. ના ના ના, રૂપાલા સાહેબનું કઈ એવું ખેંચવા મારા રૂપાલા સાહેબ જોડે કોઈ લેવડ દેવડ કે મારા કોઈ સંબંધ નથી. અને હું કોઈ પાર્ટીની વિચારધારા સાથે 100% જોડાયેલો છું. પણ એ પાર્ટીને કોઈ મારા જોડે કોઈ પોસ્ટ કે મને કોઈ પાર્ટી થ્રુ મોકલવામાં આવે એવી વાત નથી. એટલે જ તે બહુ દુઃખદ વસ્તુ છે. ના બેન, તમે આ રીતે આ વાત કરી એટલે મારે ચોખ્ખું કરી હું પાર્ટીની વિચારધારા જોડે 100% છું. પણ એ પાર્ટીનું બી મેં નામ નથી લીધું અને હું પાર્ટીની કોઈ હું પોસ્ટ અત્યારે ધરાવતો નથી. એક રાજપૂતનો દીકરો જો કેમ ભાઈ, જો મને તો ખ્યાલ નથી. જો સાંભળો ભાઈ, મને તો ખબર જ નહોતી ને આપ કોણ છો શું છો. મેં કોઈ બેનર નથી જોયું. હું જે રીતે બેઠી છું લાઈવમાં, મારી પાસે ખબર પણ નથી આપ સામે કોણ છો. છતાં પણ હું કેમ સમજી ગઈ કે આ વિચાર પાર્ટીની વિચારધારા સાથે જોડાય અથવા કૃપાલા સાહેબ સાથે કંઈક જોડાય. કેમ? કારણ કે એક રાજપૂતનો દીકરો જો હોય ને તો અત્યારે આ સમયે તો કદાચ, અને આપે જે પાછું એક અંગત વાત અંદર લાવી દીધી, એ ક્યારેય ન લાવે. અને જો એ જો એક બીજેપી સાથે હાર્ડકોર હોય, રૂપાલા સાહેબ સાથે કંઈ ધનિષ્ઠ એમના સંબંધો તમારા હોય અથવા તમારું કંઈ પણ એમની લેખા જોખા હોય તો જ આ સ્ટેટમેન્ટ આપણે બાકી રૂપાલા સાહેબ જોડે મારા જોડે સંબંધો નથી. અને મારે કઈ મારે કઈ એ તો બહુ મોટા નેતા છે અને મારે કઈ સંબંધો મારે એવું પાર્ટી સાથે જોડાયેલો નથી. એવું એવું થોડું હોય કે માને મૂકીને માસી ને કેમ પકડાય? માસી આમાં માસી મામા માન એવું ક્યાં આવે? સમાજનો આ પ્રશ્ન સમાજનો છે તો સમાજના જે લોકો, હા હું સમાજની એવું નહીં, આ પ્રશ્ન છે એટલે તમે મને પૂછો છો કે તમે સમાજની સાથે છો કે નહીં. પણ તમે મારા પાછલા કાર્યક્રમો કે પાછલા દિવસોના તમે જોશો તો તમને ખબર પડશે અમે સમાજના કદાચ અમે સમાજની સાથે ઉભા રહેલા છીએ. અને અમારું કામ બોલે છે સમાજમાં, સમાજમાં અમારું કામ બોલે છે. એવું નથી કે અમે સમાજ સાથે અહીંયા ઉભો રહેલો નથી. રાજકોટ બેઠક પરથી પરસોત્તમ રૂપાલાની કપાઈ શકે છે ટિકિટ. રાજકીય વિશ્લેષક જગદીશ મહેતાનું ગુજરાત ફર્સ્ટ પર નિવેદન. ગુજરાત ફર્સ્ટ પર જગદીશ મહેતાએ કહ્યું કે રાજકોટ બેઠક પરથી પરસોત્તમ રૂપાલાની ટિકિટ કપાઈ શકે છે. જગદીશભાઈ પણ અમારી સાથે જોડાયા છે. જગદીશભાઈ, ટિકિટ કપાઈ શકે છે અને આજે પ્રેસ કોન્ફરન્સમાં કીધું કે રૂપાલાજી જ રાજકોટના ઉમેદવાર છે, તમે કહો છો કે ટિકિટ કપાઈ શકે છે? ભાઈ, આજથી 1.5 મહિના પહેલા આપણે અર્જુનભાઈ મોઢવાડિયા પણ એમ જ કહેતા હતા કે અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના નથી નથી નથી, કારણ કે અમે ગાંધી વિચારધારાને વરેલા છે. આજે શું થયું? એટલે રાજકારણમાં નાનું ગુજરાતી હા હોય છે અને કોઈ પણ માણસ છેલ્લી ઘડી સુધી લડી જ લે. એટલે પરસોત્તમભાઈ રૂપાલા શું કામ સામેથી કહે કદાચ કે ભાઈ મને આવી રીતે કઈ મેસેજ મળ્યો છે કેમ નહીં? અને મેં આપને કીધું તેમ આપણે પત્રકાર છીએ
પત્રકારને ક્યાંયથી પણ ખાખા કોળા કરીને જે સાચા સમાચાર મળતા હોય એ નિર્ભયપણે ને નિર્ભેળપણે, નિર્ભય તો ઠીક પણ નિર્ભેળપણે, કારણ કે આમાં આપણું કોઈ બાયસ નથી. અમને જે દિલ્હીથી વિશ્વસનીય વર્તુળો દ્વારા જાણવા મળ્યું છે એ પ્રમાણે પરસોત્તમભાઈ એને ટિકિટ કાપશે નહીં, એ પોતે વિડ્રો કરી લેશે, માનભેર હટી જશે, પ્રેસ કોન્ફરન્સ બોલાવશે શહીદ રાજકીય શહીદીની જેમ, અને એ કહેશે કે ભાઈ મારા કારણે જો સમૂચા ભારતીય જનતા પાર્ટીને ન કેવળ રાજકોટ સૌરાષ્ટ્ર કે ગુજરાત બલકે આખા રાજ્યમાં અને દેશમાં જો નુકસાન પહોંચવાનું હોય જે રીતે અત્યારનો માહોલ છે તો બેટર છે કે પક્ષના હિત માટે હું મારા રણછોડ થઈ જાઉં, એમાં શું ખોટું છે? તો એ તો કોઈ પણ માણસે સારી જ વાત છે, એમાં કઈ ખોટું નથી ને. અને પરસોત્તમભાઈ ધારો કે અહીંથી એની ઉમેદવારી અત્યારે તો હજી તો ફોર્મ તો ભરાણા નથી, ખાલી નામ ડિક્લેર થયું છે, પણ માની લો કે ખસી બી જાય તો એમાં એનું જરાય કદ નાનું થવાનું નથી, એનું કૌશલ્ય જે છે એમાં કોઈ ઉણપ આવવાની નથી, એનો માન મર્તવ્ય કે રૂતબો જે છે એમાં લેશ માત્ર ફેર પડવાનો નથી, ભારતીય જનતા પાર્ટીમાં એનું જે યોગદાન છે એની નોંધમાં પણ લેશ માત્ર ફેર પડવાનો નથી. વાયા રાજ્યસભા એ ફરી પાછા ત્યાં કેન્દ્રમાં મંત્રી બની જ શકે અથવા કોઈ મોટો હોદ્દો બીજો ધારણ કરી જ શકશે, અને જે સમાજ છે ક્ષત્રિય સમાજ એને એ બાબતમાં બીજો કોઈ વાંધો, એને ક્યારે એવી માગણી હજી સુધી નથી કરી કે પરસોત્તમભાઈ રૂપાલા રાજકારણમાં ન હોવા જોઈએ, અથવા ગુજરાતમાં ન હોવા જોઈએ, અથવા દેશમાં અભાવ છે. દૂધી બાદ છેલ્લું તમારું વર્ઝન લઈ શું કેસો? જગદીશ મહેતાએ રાજકોટથી સંકેત આપી દીધા છે. રાજપૂત સમાજની લડાઈ ક્યાં સુધી ચાલુ રહેશે? મોટું મન રાખીને માફ કરશે કે ડિમાન્ડ એક જ? ત્યાં સુધી રહેશે જ્યાં સુધી જે જગદીશભાઈ વાત કરી કે જો કદાચ રૂપાલા સાહેબ પોતે ખેંચી લે અથવા પાર્ટી ખેંચી લે, નહીતર છેલ્લી ઘડી સુધી અમે મતદાનના દિવસે પણ અમે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરવાના છીએ. આ તો મેં જે આપને એક રણનીતિ કરી કે અમે 385 બહેનો અત્યારે આમાં નામાંકન ભરવા જઈ રહ્યા છીએ, અમારી એક રણનીતિ છે. હજી તો અમે ચાલુ કર્યું છે આ બધું, જે કાંઈ હતું એ તો અમે ખાલી, પણ બહુ દુઃખદ વસ્તુ એ છે કે એક સંવેદનશીલ સરકાર છે, આગળ વાત કરીએ મોદી સાહેબ છે અને અમે મોવડી મંદિર સુધી પણ રજૂઆત કરી છે, અને એક આશા છે. અને આ માત્ર જેમ વાત કરી રૂપાલા સાહેબ માટે, આપ કદાચ કીધું તો ખરેખર એમનું કદ નાનું નથી પડવાનું, ઉલટાનું જો એ આ માફી માંગી લે અથવા એમના પોતાનું પોતે જાતે તે નામાંકન રદ કરે, પોતે સ્વીકારી લે કે હું નથી લડવાનું, તો કદાચ એ ઓર ઊંચા થઈ જશે આખા ભારતવર્ષની બધી બહેનો દીકરીઓ કે, કારણ કે માણસ ભૂલ કરીને જો એનો કંઈક પશ્ચાતાપ કરે તો એ માણસને ભૂલ કરીને પશ્ચાતાપમાં એમને રાજકોટથી ચૂંટણી નથી લડવાની એવી માંગ ક્ષત્રિય સમાજ કરી રહ્યું છે. પશ્ચાતાપ એટલે રાજકોટથી ના લડેવો પશ્ચાતાપ. મારા હું ના કહી શકું કે રાજકોટ આપણે સમાજના આગેવાનો હોય કે કહેશે કે આગેવાનો તો કે જ છે ને તમારા. ના ના, આ તો અંદરની વાત ને બહારની વાત છે, પણ હવે સમાજ કહેશે કે આ રીતનું આપણે બધાએ નક્કી કર્યું છે તો અમે સમાજ સાથે છીએ. પણ મારું તો માનવું એવું છે કે ભાઈ ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે, લોકોએ હવે મારા યુવાન ભાઈઓ બહેનોએ બે હાથ જોડીને મારી નમ્ર વિનંતી કે હવે આક્ષેપ પ્રત્યે આક્ષેપ વાતને મૂકીને એક માફી આપી દો તો એ મારું અંગત માનવું છે. ચલો માફી આપવી જોઈએ ને માફી ના આપવી જોઈએ, બંને વિચારધારાના લોકો આપણી સાથે જોડાયા હતા. રાજદીપસિંહ, તૃપ્તિબા, જગદીશભાઈ આપ તમામ જોડાયા એ બદલ આપનો આભાર. તૃપ્તિબા, મને માં અને માસી વાળી વાત ગમી, કારણ કે ચૂંટણીનો સમય છે અને આ સમયમાં પરિવાર અને સમાજ એક રહે એ પણ જરૂરી છે. તો મુદ્દાની વાતમાં હાલ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ. અમને આપશો રજા. નમસ્કાર.